ने तुलसी लखे जब ते राम ब्याहि घर आए नित्य नितन नूतन मंगल मोद बधाए भुवन चारि दश भू दरबारी सुकृत मेघ बरसई सुख बारी अयोध्या मां सुख नो पूर आयो छे। सुख नथी आयो तुलसी लखे सुख नो पूर आयो। अने दशरथ जी नी चारे बाजू थी वावा थई ए चार दीकरा चार वहुरु ब्रह्म जेनो पुत्र शरीर मां कोई रोग नहीं दशरथ जी देवो ब्रह्मांड मां कोई सुखी नथी चारे बाजू थी एनी वावा थई। याद रखजो री भक्तो समाज आपड़ी चारे बाजू थी वावा करे ने त्यारे आपणे पोताने जोवू जोईए के हूँ केवो छू। आ ये दर्शन करवू बहु अघरू छे। आत्मदर्शन करवू बहु अघरू छे। समाज तो वावा करशे। दशरथजीनी चारे बाजू थी वावा थई आना जेवो कोई भाग्यशाली नथी। અને દશરથજીએ શું કામ કર્યું? ભર સભામાં દશરથજીએ દર્પણમાં મોઢું જોયું છે। આ કઈ સારું લાગે? ભગવાનના પિતા આમ સભા ભરી બેઠા છે અને આરિસામાં મોઢું જોયું, અત્યારે હું અહીંયા બેઠો છું આરિસો કાઢીને આમ જોઉં તો કેવું લાગુ? સારું લાગે? ન લાગે, શોભનીય ન લાગે। આ તો રામાયણ લખે છે દશરથજી આમ આરિસો કાઢીને દર્પણમાં પોતાનું મુખ જોયું, પણ આનો અર્થ તુલસીજી લખે રાવ સ્વભાવ। રામાયણ વાંચો, રામાયણ ના ઊંડા અભ્યાસી હશે એને ખબર હશે। હા, આ રાજાનો સ્વભાવ હતો, દરરોજ એનો ટેવ હતી, આમ જોઈ લે એના સ્વભાવમાં હતો। પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, યાદ રાખજો, એનો સ્વભાવ હતો। આમ જ્યાં અરીસામાં મોઢું જોયું અને જેવું મોઢું જોયું મુકુટ ત્રાસો થઈ ગયો હતો, અને મુકુટને સહેજ દશરથજીએ સીધો કર્યો અને સીધો કરતા શું જોયું? દશરથજીએ શું જોયું? કાન પાસે શું જોયું? શ્રવણ સમીપ ભયે શિત કેશા મન ઉજરઠપન અસ ઉપદેશા। શ્રવણ સમીપ ભયે શિત કેશા, શ્રવણેન્દ્રિય પાસે શિત કેશા, શિત માને સફેદ અને શીત કેશા એટલે વાળ, એક સફેદ વાળને જોયો અને મન ઉજરઠ પણ અસ ઉપદેશા। હા, હવે હવે મારું ઘટ પણ મને કહે છે કે આ મુકુટ રામને દઈ દે। આ શોભતો નથી, આ દઈ દે, દીકરાને દઈ દે, તને ધોળો વાળ આવી ગયો, દીકરાને સોંપી દે। યાદ રાખજો, કોઈ નિર્ણય કરવામાં તમે જો પાછળ રહી ગયા ને ભૂલ કરી ગયા ને આખી જિંદગી પસ્તાવવું પડશે, યાદ રાખજો। દશરથજી એમ વિચાર્યું આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરીશ। એક રાત્રિ 14 વર્ષની રાત્રિ થઈ ગઈ, યાદ રાખજો, 14 વર્ષ સુધી રાત્રિ લંબાઈ ગઈ, નિર્ણય કરવામાં જરાક થાપ ખાધી આખી જિંદગી પસ્તાવવું પડશે, યાદ રાખજો। અમુક નિર્ણયો શુભસ્ય શીઘ્રમ તરત જ કરી નાખો। એક સફેદ વાળ આવ્યો, હા, અને ચેતી ગયા, અને આપણે આખું છાપરું ધોળું થઈ જાય કોઈને કઈ ન દઈએ, જેમ જેમ ધોળું થાય એમ કાળા કામ કરીએ। આખું છાપરું ગણે હું જોતો જઉં, તમે જમવા બેસો ને, જોકે બેસો તો, કારણ કે ઉભા બધે બોલીએ ને કઈ અટકીએ છીએ, ઉભા ઉભા જમવાનું થઈ ગયું છે, બેસીને જ જમાય અને ચપ્પલ પહેરીને કોઈ દી ન જમાય। સારી એવી ક્લીન હોસ્પિટલ હોય ને ત્યાં ચપ્પલ બહાર ઉતારવા પડે, અને શરમ આવી જોઈએ આપણા હિન્દુઓને કે જે ઉભા ઉભા ખાય છે પેલું એ ખોટું કરે છે। એ વિષયમાં નથી જવું, સમય નથી, ક્યારેક લઈશ, અને પછી આપણે આમ જાણે ભીખ માગવા ભિખારી નીકળો એમ કોળીઓ કોળીઓ ઉઘરાવીને ખાય, ધૂળ પડી તમારામાં, તમારી સંપત્તિને તમારા ગાડી બંગલામાં, બેસીને જમો, અન્નપૂર્ણા છે, માં છે, ચપ્પલ પહેરીને જમો છો? અન્નને અન્ન વૈ બ્રહ્મ, અન્ન એ જ નારાયણ છે, અન્ન એ ભગવતી માં જગદંબા પોતે છે, અન્નનો આદર કરો, અન્નનો અનાદર ન કરો, અન્ન એ જ બ્રહ્મ છે, એ જ આપણું પોષણ કરે છે,
जमवा बेसीए तो छेले शू आवे बात छेले कई मोनथाड नो आवे आवे खरो पण ई वैधो ने लेवा आवे थाळी में पड्यो ने लेवा आवे देवा नो आवे एम आ थाळी मां भात आवे पछी मोनथाड नो आवे आ थाळी छे ने आमा आमा कई भात आव्या पछी कई मोनथाड नो आवे याद राखजो हवे मंडा छे आपणे बधा एवं एवं नाटक करवा मंडा छे वात जवा देव ये ढोड़ाना केवा करवा मंडा हाँ युवानी मां केवा कर्या काड़ाना ढोड़ा युवानी मां काड़ाना ढोड़ा कर्या अने वृद्धावस्था मां ढोड़ाना काड़ा करवा निकळ्यो छे आई ढोड़ाना काड़ा करे એને શું કહેવાય હે ગાંડી નહીં લે ડાઈ કોને નામ પાડ્યું કેવો જલ્દી આવડી જાય આવા બધા પ્રશ્નોના જવાબ કેવો જલ્દી આવડે છે ઓલમ નથી આવડતું આ તો ફટાફટ નીકળે છે આમે તમે જોજો સમાજમાં બધાને મોટું થવું ગમે છે ઉંમરમાં કોઈને મોટું થવું નથી ગમતું જોજો સમાજમાં બધાને મોટું થવું ગમે છે આપણે એમ તો આવડા નાવડા રહીએ તો હું તો કથાઓમાં કાયમ કહેતો હોઉં પુરુષને કોઈ દી એમ ન પૂછાય કે તમે કેટલું કમાવો છો અને કોઈ સ્ત્રીને ક્યારે ભૂલથી ન પૂછતા કે કેટલી ઉંમરના થયા બે સાચો જવાબ નહીં દે પુરુષને ગમે એને પૂછજો કેટલું કમાવો એ ભગવાનની કૃપા 25,000 મળે 2,00,000 કમાતો હશે મહિનાના પણ એ ખોટું બોલશે ખોટું જ બોલશે એ સાચું નહીં જ કે અને ગમે એ બેનને પૂછો પૂછાય જ નહીં મૂર્ખો એ પૂછે કેટલા થયા હમણાં પછીમાં બેઠું હશે ચાલી ના પછીમાં બેઠું શું ખોટું બધું ખોટું આમ આમ આપણે જે બોલીએ છીએ ને એમાંય પાછી ભૂલ છે ગમે એ વ્યક્તિને પૂછો તમને કેટલા વર્ષ થયા ગમે એ વ્યક્તિને પૂછો કેટલા વર્ષ થયા તો એ શું કહેશે એ થયા હોય કે 50 થયા 60 થયા થયા કે ગયા આમ તો ગયા છે થયા નથી એ ગયા તારા આયુષ્યમાંથી થયા નથી હવે થયા કેમ કેશી તો ગયા તે કર્યું શું એટલા 50 વર્ષમાં આઈ ભલે ને તમે ધોળાના કાળા કરો એ કલર નીકળ્યો છે પણ તમે એ પાછા પાછા ધોળા થઈ જાય ન થઈ જાય હે પણ એનો ઉપાય કહું હજી ધોળા ન થાય કહું કહું કાળા વાળ બનાવવાનું રંગનું ડબલું કોક પી જાય ને અંદરથી કદાચ નીકળે કાળો તો મને ખબર નથી પણ સૌરાષ્ટ્રમાં કહેવત છે ઉગે એને કોણ પૂગે ઉગે એને કોણ પૂગે અંદરથી જ પેલો સફેદ નીકળે એને ક્યાં પહોંચશો તમે એને કેવી રીતે પહોંચશો દશરથજીએ એક સફેદ વાળને જોયો છે અને નિર્ણય કર્યો આખી નગરીમાં જાહેરાત થઈ ગઈ અને એ પલે દેવતાઓને ચિંતા થઈ રામનો રાજ્યાભિષેક થશે યોગ્ય નહીં સરસ્વતીને બોલાવી હે માં જા અયોધ્યામાં જઈ કોઈની બુદ્ધિ ભ્રષ્ટ કર રામને 14 વર્ષનો વનવાસ મળે એવું કંઈ કર ભરતને રાજ્ય મળે તું જા એ જ પલે માં સરસ્વતી અયોધ્યામાં આવ્યા છે અને આંટો મારીને પાછા ગયા જોજો કથા કેટલી અદભુત છે દેવતાઓને કહ્યું અયોધ્યામાં હું કોઈની બુદ્ધિ ન બગાડી શકું કેમ બધાયની બુદ્ધિમાં રામ છે બધાયની બુદ્ધિ રામનું ભજન કરે છે કોની બુદ્ધિમાં પ્રવેશ કરું જા નહીં તો હદ થઈ જશે કાલ જો રામ જો ગાદીએ બેસશે તો રાવણાદિ અસુરોને કોણ મારશે જા અને માં સરસ્વતી પુનઃ આવ્યા અને બહુ ઊંડાણથી નજર કરી તો મંથરાને જોઈ છે મંથરા અયોધ્યાની નહોતી દાયજામાં આવેલી હતી બાકી સરસ્વતીની તાકાત નહોતી કે અયોધ્યામાં કોઈની બુદ્ધિ બગાડી શકે એવી રામમાં બધા લીન હતા પરમાત્મામાં લીન હતા સરસ્વતીની તાકાત નહોતી કોઈની બુદ્ધિ બગાડી શકે બાપ આજ મંથરાની બુદ્ધિમાં માં સરસ્વતીએ પ્રવેશ કર્યો છે અને કઈ કઈ પાસે આવી દે નારીના જે ચરિત્ર હોય કર્યા છે પહેલા તો લાત મારીને કાઢ્યો અરે કુબડી જા
मने मारा भरत करता राम ऊपर घणो प्रेम छे। काले ज मने आ कुटुंबना बेन सवारे ठाकोरजी ने भोग आपवा आव्या ने कोई बेन, એ મને કહેતા હતા એને બે દીકરીઓ છે, હું ઘરે ઉતરો છું ને એમને બે દીકરીઓ છે। મને કે શાસ્ત્રીજી મારે બે દીકરીઓ નથી, મારા ચાર બાળક છે, મારી ત્રણ દીકરીઓ છે ને એક દીકરો છે। કાલે જ મને કહે પોતાના ભાઈના દીકરાને પોતાના માનવા, મને બહુ આનંદ થયો। આ જવાબ આપ્યો કાલની વાત છે, પણ આ જવાબ આપ્યો મને બહુ કહે, મારા મારા ચાર બાળકો છે શાસ્ત્રીજી। કુબડી ચાલી જા, અયોધ્યામાં કોઈ રમકડા મેચો આવે ને કઈ કઈ કહે છે, ત્યારે હું પહેલું રમકડું રામ માટે લઉં ને પછી મારા દીકરા માટે લઉં છું, એવો મને મારા રામ ઉપર પ્રેમ છે ને તું આવું બોલે છે, દૂર જા। બહુ સમજાવ્યું પણ ગઈ ને વિધાતા એ આજે લેખ લેખાતા મેં કોણ ટાળી શકે। અને આજે ને કોપ ભુવનમાં બેસાડ્યા અને દશરથજી આવ્યા અને વરદાનો માંગ્યા। કોપ ભુવનમાં દેવી કેમ કેમ બેઠા છો, દશરથજીને કઈ કઈ ઉપર અતિ પ્રેમ છે, અતિ લાગણી છે, દેવી શું થયું, તું બોલ, આ રામ ગાદીએ બેસે ને તું આ કોપ ભુવનમાં કાળા કપડા પહેરીને બેઠી છો, શું છે દેવી, શું છે બતાવ બતાવ દેવી બતાવ। એ જ ભલે કઈ કઈ દશરથજી પાસે આગળના વરદાનો યાદ કરાવ્યા, મને બે વરદાન આપો, અરે અત્યારે તું મારો છે કહે તે આપવા તૈયાર છું, રામ ગાદીએ બેસે બે વરદાન, બે જ વસ્તુ તને જોઈએ, અરે મને આપો, બોલ બોલ કયું વરદાન, આવતીકાલે રામને ગાદીએ ન બિહારતા મારા ભરતને બિહાર, એ દાંડી બસ આટલી જ વાત, આ રામને પૂછવાની જરૂર નથી, રામ પણ રાજી થશે, રામ પણ કહેશે કે ના ભલે મારે મારે ગાદી ન જોઈતી, મારો ભાઈ બેસે, રામને મારે પૂછવાની જરૂર નથી ગાંડી, આ મંજૂર છે મને, તું બીજું બોલ ને, તું કપડા ઉતાર ને, તું બીજા સારા કપડા પહેર, ઓ ભુવનમાં કેમ બેઠી છો દેવી, ઉઠ। અને બીજું વરદાન માંગતા પહેલા દશરથજીને બાંધે છે, તમે રામના સોગંદ ખાઈને કહો કે બીજું વરદાન હું આપું, અરે પણ તને વિશ્વાસ નથી, રામના સોગંદ ખાઓ, આવો રામના સોગંદ ખાઈને કહું છું, બોલ તું જલ્દી બોલ। અને બીજું વરદાન માંગ્યું, આ ફાટી પડ્યું બાપ, તપસ બેસ બિશેષ ઉદાસી, તપસ બેસ બિશેષ ઉદાસી, તપસ બેસ બિશેષ ઉદાસી, તપસ બેસ વિશેષ ઉદાસી, ચૌદહ બરિષ રામ બનવાસી, ચૌદહ બરસ રામ બનવાસી, ચૌદહ બરસ રામ બનવાસી, ચૌદહ બરસ રામ કેવટ રામ રજાય સુપારા, કેવટ આના માગી નાવન કેવટ આના,
मांगी नावन के भटयाना, गई तुम्हारे मरम में जाना, 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 मांगी नावन केवट गाना, गई तुम्हार मरम में जाना। केवट आज राम जी ने कहे छे, राम तमारा मर्म ने ओळखु छु, तमारा पदारविंद नु सेवन करवा देओ, चरण प्रक्षालन करवा देओ। अने एक पले राम बोल्या छे, एवी शु जरूर छे? राम मे सांभळ्यु छे के मारे तमारी चरण रजमा एवो जादू छे के एक शल्या अहल्या बनी गई, एक पत्थर स्त्री बनी गई, एवो जादू छे? तो आ तो शू छे, मारी नाव केवी छे? काष्टनी। हैं, आ काष्टनी छे, अने कदाच तमारा चरणे मां पड़े अने आ काष्टनी नाव जो स्त्री बनी जाए तो एक हचवाता नथी तो बीजी ने क्या राखू? केवट के छे, तो केवट के छे, एक आम जय श्री कृष्ण करावे छे। एक मान हाचवु छु, आ बीजी ने क्या राखू? रामजी मंद मंद हसे छे, अने उतावड़ो थयो केवट, आप आज्ञा आपो छो तो आपना चरण धोऊं? तो के धोई ले, तो के ना एम धोईश नहीं, मारा परिवार ने बोलावीश। राम गए पण अमने उतावड़, અત્યારે તમારું કઈ નહીં હાલે, બેઠા રહો, અને મને ખબર છે, હવે ભગવાનને શું કીધું? મને ખબર છે કે તમારે મફત બેસવું છે, તમારી પાસે મન દેવા માટે કઈ નથી, આમ કહેવાય ભગવાનને? અને લખનનો મગજ પાછો ગયો કે એક 14 ભુવનના નાથને એમ કહે કે આપવા માટે કઈ નથી, અને એ જ પલે લખને તીરનું અનુસંધાન કર્યું, અનુસંધાન કરીને મારવા ગયા, અને કેવટ આમ ખુલ્લી છાતી ઉભો રહ્યો, મને ખબર હતું તમે મારશો ને, મારો પદ કમલ ધોઈ ચઢાઈ નાવન નાથ ઉતરાઈ ચહુ, મય રામ રાવરી આન દશરથ સપત સબ સાચી કહું, બરુ તીર મારઈ લખન પૈ જબ લગીન પાંવ પખારિયો, તબ લગીન તુલસી દાસ નાથ કૃપાલુ પાર ઉતારિયો। શું બોલો છે કેવટ? હું દશરથજીના સોગંદ ખાઈને કહું છું, આહા મોય રામ રાવરી આન દશરથ, હું દશરથજીના સોગંદ ખાઈને કહું છું કે તમને પદારવિંદ ધોયા વિના, ચરણ પ્રક્ષાલન કર્યા વિના પાર નહીં ઉતારો, તીર મારવું હોય તો મારો, અને લખન તમે તીર મારશો ને તો તમારું કલ્યાણ થઈ જશે, કેમ મરવાના સમયે રામ રામે મોઢામાં નથી આવતું, મારી અમે તો રામ ઊભા છે, માર જલ્દી માર। રામે આમ નજર કરી, ભાઈ તીર ભાથામાં મૂકી દે, આવા તો કેટલાય મળશે, આવા મારા ભગતડા કેટલાય છે, રાખ તીર। લખન સમજી ન શક્યા, અને સુખદેવજી વર્ણન કરે, પછી તો કેવટે રામ પાસેથી રજા માંગી છે, કેવટે રામ રજા સુપાવા, પાણી કઠવતા ભરી લે આવા, ઘરે આવ્યો અને પત્નીને કહ્યું, ઉઠ ઊભી થા, પત્ની કહે છે શું જે આવી રાડું પાડો, અરે ઊભી થા, શું જે રામ આવ્યા, ક્યાં? ગંગા કિનારે, માં અરે સાચું કે માં પણ આવી, લખન પણ આવ્યા, ઊભી થા, કેવટ પત્ની ઊભી થઈ, શું કરું? અરે રામના ચરણ ધોવા છે, કઈ પાત્ર દે, અરે ઘરમાં એક ઠામણું નથી, શું આપું? પાણી કઠવતા ભરી લે, કથરોટ જોઈ, કેવટ કહે છે આ બરોબર છે, કથરોટ, હા આ આ કથરોટ આપી દે, લાકડાની કથરોટ છે આપી દે, અમારા આમના ચરણ ધોશું, આપણા ઘરમાં કોઈ પાત્ર નથી, અને કેવટ બોલ્યો છે પાત્ર નથી દેવી એટલે રડે છે, બોલે હા આજે રામના ચરણ ધોવાતા ને તો કદાચ આપણા ઘરમાં ચાંદીનું કે સોનાનું પાત્ર હોત ને તો પ્રભુ રામના ચરણ પધરાવત। કેવટ કહે છે રામ પાત્ર નથી જોતા, રામ પાત્રતા જોવે છે, હા રામ પાત્રતા લાયકાત, આપણી કઈક લાયકાત હતી એટલે તો હરિ આવ્યો છે, એટલે તો પ્રભુ આવ્યા છે, એ પાત્ર નથી જોતા, આપણને સુપાત્ર બનાવવામાં આવ્યો, બનાવવા આવ્યા છે પ્રભુ, સુપાત્ર બનાવવા આવ્યા છે, અને આ લાકડું છે, લાકડું પાણી પીએ
देवी राम ना चरण जो आमा पड़ा અને એમાં ચરણામૃત લાકડામાં રહી ગયું અને તું દરરોજ રોટલા બનાવીશ અને એ રોટલામાં એમાં ચરણામૃત થોડુંક આવી ગયું અને એ રોટલો આપણે ખાશું તો આપણી બુદ્ધિ સુધરી જશે. આ કઈ સ્કૂલમાં ભણવા ગયો હતો મને કહો? આ માણસે ક્યાં પીએચડી કર્યું હતું? કઈ સ્કૂલમાં ભણવા ગયો હતો આ? અને એ જ પલે આપો સહિત પરિવાર રામાયણ લખે કે પરિવાર સહિત કેવટ આવ્યો છે. કેવટે જગતના લોકોને જ્ઞાન આપ્યું કે જ્યારે ભક્તિ કરવાનો અવસર આવે, યાત્રા કરવાનો કે કથાનો અવસર આવે ને, એકલા ન કરો, આખા પરિવાર સહિત કરો, પરિવાર સહિત આનંદ માણો, પરિવાર સહિત યાત્રા કરો. ધર્મ જ્યારે કમાવાનો અવસર આવે ને, ધન કમાવા માટે બધા દોડીએ છીએ, ધર્મ કમાવાનો ક્યારેક અવસર આવે છે? આજે તમારા ઘરે ધર્મ કમાવાનો અવસર આવ્યો છે બાપ. હા, આખા પરિવાર સહિત દોડો આવ્યો અને કેવટની આજ ભગવાન શ્રી રામના ચરણારબિંદ મુકા. હે રજ તમારી વાલા કામણે ગારી મારી નાવ નારી બની જાય. હે રજ તમારી કામણે ગારી મારી નાવ નારી બની જાય. દોરે અમાર રંગ જનની તોય મારા રંગ જનની તોરે અમારા ગરીબ જનની તોય અમારા ગરીબ જનની આજીવિકા ટણી જાય તમારા પડી જાવ તો તમને પડવાની બીક લાગી? એક કામ કરો, મારું માથું પકડી લો તો પડશો નહીં. એટલે કેવટ એમ કેવા માંગે છે કે આના ઉપર હાથ મૂકો, હજી જો ઓછી બુદ્ધિ હોય ને તો બરાબર થઈ જાય, આના ઉપર હાથ મૂકો. રામ હસે છે, આમ હાથ મૂક્યો, કેવટ કૃતકૃત્ય બન્યો છે, ધન્ય બન્યો છે. અને હવે તો છેલ્લે લખે છે બિયંસે કરુણાનયન ભગવાન રામ. આમ કેવટ ચરણ ધોઈ રહ્યો છે ને, બંને ચરણ ભગવાને આમ સીતાજી સામે જોયું. આમ જોઈને રામ ગાલમાં હસ્યા, હો સેજ હસ્યા અને હસ્યા ને માર્મિક હાસ્ય હતું એમાં, તર્ક હતો, કઈક માર્મિક હતું, માર્મિકતા હતી. હસ્યા શા માટે? સીતાજીને એમ કહેવા માંગે છે, દેવી દેવી એ દિવસ યાદ કરો, અયોધ્યામાં હોળી હતી. હોલી ખેલે રઘુવીરા અવધ મે, હોલી ખેલે રઘુવીરા. અવધમાં હોળીનો તહેવાર હતો અને હરિભક્તો, હોળીનો તહેવાર છે ને દિયર ને ભોજાઈનો તહેવાર છે, યાદ રાખજો. દિયર દીકરો કહેવાય ને ભોજાઈ માં કહેવાય, યાદ રાખજો. દિયર છે એ દીકરો છે ને ભોજાઈ માં છે. અને તે દિવસે હોળીનો રંગ જામ્યો છે ને એ સમયે સીતાની મોજમાં છે ને લખન ને કીધું, બેટા લખન લખન. હા માં, બોલ બોલ મૈયા બોલ. એ લખન લખન, આજે મોટો દિવસ છે, તું મારી પાસે કંઈક માગી લે, હું તારી માં છું, તારી ભાભી છું, માંગ મારી પાસે. માં હું તારી, હા તું માગ, તને જોઈએ, હું આજે મોજમાં છું, ભાભીએ કહ્યું, તારે જોઈએ, માગી લે. અને એ સમયે લખનજીએ માં સીતા પાસે શું માંગ્યું? માં ભાભી માં, તમે બહુ રાજી હો ને તો મને રામના બે ચરણની સેવા આપો, મારે કાંઈ નથી. આટલા શબ્દો જ્યાં લખન બોલ્યા ને, સીતાજીને મૂર્છા આવી ગઈ, પડી ગયા. રામ ઉભા થયા, આખી આખું અવધ ઊભું થઈ ગયું. સીતાજી મૂર્છિત, લખન લખન શું થયું તારી ભાભીને? કઈ નહીં ભાભી, માં મોજમાં હતા. ભાભી માએ કીધું, બેટા કઈક માંગી લે, કઈક માંગતે, શું માંગ્યું જલ્દી બોલ, શું થયું ભગવતી સીતા મૈયાને બોલ.
आज मारी भाभी ने मैं कहूं मने राम ना बे चरण नी सेवा आपो मारी भाभी मां मूर्छित थई गया हूं शू करू मोटा भाई मैं कहीं नथी कहूं भाभी ने जा जा एना कान मां देईने के लखन एना कान मां देईने के जमणा पग नी सेवा तमारी डाबा नी मारी जा दौड़ अने लखन भाभी मां सूता छे ने नी बाजू मां आयो भाभी मां 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 जमणा पग नी सेवा तमे करजो डाबा पगड़ी हूँ करीश त्यारे तो आड़स मरड़ी ने सीताजी उभा थया आज राम ए प्रसंग याद करावे छे राम प्रसंग याद करावे छे के सांभळ सांभळ सीता बे चरण माटे तमे दियर भोजाई एक एक चरण माटे झगड़ो करता हता अने तमारी बेनी हाजरी मां एकलो बे लई जाय काई थाय तो करो तमारा बेनी हाजरी छे जो एकलो पूजे छे काई थाय तमा नथी भक्ति नी शक्ति उपासना नी शक्ति केटली मान छे अने केवटे चरणारविंद धोया छे कभी कभी भगवान को भी भक्तों से काम पड़े जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े कभी कभी भगवान को भी भक्तों से काम पड़े जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े अने परमात्मा ए आज नाव नी नीचे उतरा अने सीता जी सामे जोयो અને કઈ આપો અને આપણું કામ કર્યું અને કેવટ કહે છે હવે લાકડી પડે એમ ચરણમાં પડી ગયો અને હવે ઢગલો થયો એટલી વાર બોલતો હતો પણ હવે ઢગલો થઈ ગયો અને એટલું જ બોલ્યો છે નાથ આજ મેં કહા નહીં પાવા મિટે દુઃખ દારિદ્ર દાવા બહુત કાલ મેં કિન્હી મજૂરી નાથ આજ વહી બની ભલી પૂરી આજ મને શું નથી મળ્યું રામના ચરણ ધોવા મળ્યા મારા બાપ દાદાએ વડીલોએ જે બહુ મજૂરી કરી હશે અનંત કાળ સુધી મારા વડીલોનું પુણ્ય ભેગું થયું હશે એટલે મને રામના ચરણ ધોવા મળ્યા અને તમે વીટી આપીને મને શરમાવો છો મારે કઈ જોઈતું નથી મારે કોઈ વસ્તુ નથી જોઈતી બહુ કહ્યું ત્યારે કેવટે શું માંગ્યું ફિરતી બાર પ્રભુ જો કછુ દેવા સો પ્રસાદ મેં શિર ધરી લેવા આહા પાછો પાકો કેવો આપું છે તો કે હા રાવણ ને મારીને પ્રભુ આવો ને તો ડાયરેક્ટ નો જાજો વાયા થઈને જજો પાછા બાંધી લીધા ફિરતી બાર પ્રભુ જો કછું દેવા અને રામ મંદ મંદ સિંહ અત્રિ અનુસૂયાના આશ્રમમાં આવે ત્રણ શ્લોકમાં એ વનવાસની કથાનું વર્ણન કર્યું અને હનુમાનજી લંકાબાડી પધારે સેતુબંધ રામેશ્વરની સ્થાપના થઈ ચાર શ્લોકની અંદર રામ રાવણના યુદ્ધની કથાનું વર્ણન કર્યું રાવણ ને મારવા માટે રામજીએ 31 બાણોનું અનુસંધાન કર્યું 31 બાણ લીધા છે રામાયણ કહે છે રાવણની 20 ભુજા 10 મસ્તક અને 31મો બાણ નાભીમાં જ્યાં વિભીષણે રહસ્ય બતાવ્યું હતું કે નાભીમાં તમે બાણ મારશો તો જ એનું મૃત્યુ થશે અને એ જ પલે 31 બાણનું અનુસંધાન કરી અને રાવણ ઉપર પ્રહાર કર્યો રાવણ નીચે પડ્યો અને એ જ પલે દેવતાઓના દુંદ્યો ભયો આવ્યા બોલીએ રામચંદ્ર ભગવાન કી જય હો પુષ્પ વિમાન ઉપર બેસીને પધાર્યા દેવતાઓના વૃંદોએ ભગવાન શ્રી રામનું અભિવાદન કર્યું રામનો રાજ્યાભિષેક થયો પ્રથમ તિલક વશિષ્ઠ કિન્ના વશિષ્ઠ મહારાજે પહેલું તિલક કર્યું રામનો રાજ્યાભિષેક કરી વંદના કરી આવો દશમ સ્કંદમાં કૃષ્ણ જન્મોત્સવની કથા માણીએ દશમ સ્કંદમાં પ્રવેશ કરીએ દશમો સ્કંદ છે એ કૃષ્ણનું હૃદય છે હું કહું છું ને એક એક સ્કંદ એક એક અંગ છે ને એક એક લીલા છે દશમ સ્કંદ કૃષ્ણનું હૃદય અને નિરોધ લીલાની કથા છે આવો કૃષ્ણ આવે પૂર્વે પ્રસિદ્ધ શ્લોક ગાઈએ કૃષ્ણમ वन्दे जगद्गुरुङ्गो कृष्णं वन्दे जगद्गुरुङ्गो अहियां जेतला बैठा छो ने मारे वारे घड़ी न केवू पड़े अहीं थी उपड़े तमारे ताली चालू करी देवानी गौ कृष्णं वन्दे जगद्गुरुङ्गो कृष्णं वन्दे वसुदेव सुतं देवं वसुदेव सुतं देवं वसुदेव सुतं देवं वसुदेव
કંસે જાણો રે મર્દનમ બોલો કંસ જાણો રે મર્દનમ બોલો કંસે જાણો રે મર્દનમ બોલો કંસ જાણો રે મર્દનમ આ દેવકી પરમાનંદમ દેવકી स्वागत करिए Krishna Swagatam Krishna
पथितो वंश विस्तारो भवता सोम सूर्ययोः रागनाम चोभय वंश्यानां चरितं परमाद्भुतम् अवतीर्य यदौरवंशे भगवान् भूतभावनः कृतवान् यानि विश्वात्मा तानि नो वद विस्तरा यदोष्टे धर्मशीलस्य नितरां मुनिसत्तम तत्रांशेन अवतीर्णस्य विष्णोर्वीर्याणि संसनः हे ब्रह्मन् भगवान कृष्ण प्रगट थया ये परमात्मा ना प्रगट्यनी कथा संभड़ावो कंस पोतानी बेन मैया देवकी अने बनेवी वसुदेव इने वोड़ावा जई रह्यो छे पोतानी बेन ने खूब करिया भर आप्यो छे राजा छे देवकी बेन ने बहु लाड करे छे भागवत जी लखे छे कि चतुशतम पारहिबर्गम गजानाम हेम मालिनम हाथी घोड़ा हीरा मोती माणिक दास दासी सर्वस्व कन्यादान में समर्पित करो अने ये समय आकाशवाणी थई अस्य स्वाम अष्टमो गर्भो जे बेन ने तू लईने जई रह्यो छे एनु आठमो बाळक तने मारशे थोड़ी वार पहला बेन ने जे लाड लड़ावतो हतो बेन नो चोटलो पकड़ी खुल्लू खड़ग लईने मारवा तैयार थयो वसुदेव जी वच्चे पड़ा मृत्यु नो केवो डर छे माणस ने जुओ रामायण तो चोखू कहे छे भय बिनु प्रीति न होई गोसाई भय वगर भगवान मां प्रेम न थतो अपने बधाने कई मृत्यु नो डर छे ने एटले बैठा छे अहींया कई बीक छे एटले मृत्यु नो डर थयो बेन ने मारवा तैयार थयो तू मार नहीं बेन ने न मार बाड़क थी मृत्यु छे बोले हाँ तो हूँ तने बाड़को आपीश आ वात योग्य लागी विचार करो कदाच बाड़क ना आपे तो बेन बनेवी ने कारागृह में पूर्या छे अनुचरों ने मुईका कोई पण बाड़क आवे तो तमे समाचार आपजो अने पहलू बाड़क आवतानी साथे सुखदेव जी वर्णन करे कंस दौड़ो बाड़क ने पछाड़ी नाश करो छ बाड़कों की हत्या करी अने सातमु बाड़क रोहिणी ना उदर में दाऊजी रूपे स्थापित करी छे भागवत जी कहे छे बाड़कों की हत्या थई अने देवताओं वृंदोए भगवान की स्तुति करी प्रभु आपे तमाम जगह હું પ્રગટ થઈશ એવું વચન આપ્યું છે પ્રભુ અત્યારે હત્યાઓ થઈ રહી છે આપ કેમ પ્રગટ નથી થતા આપે રામાયણમાં પણ કહ્યું છે જબ જબ હોય ધર્મ કી હાની બાઠઈ અસુર અધમ અભિમાની આપે પ્રભુ ગીતાજીમાં પણ કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे तमे तमाम जग्याए कयु छे तमे जल्दी आओ देवताओना वृंदो परमात्मानी प्रार्थना करे छे परमात्मानी स्तुति करी छे रामायणमां पण जो राम पधार्या ई पूर्वे स्तुति थई छे स्तुति मां हमेशा शब्द ऊपर जोर ना आपजो भाव ऊपर जोर आपजो एक बाड़क मंदिर मां गयो ना पांच वर्ष नो बाड़क ई मंदिर मां भगवान नो दर्शन करतो हतो એમ બધા સ્તુતિ કરતા હતા કોઈ કાયન વાચા કોઈ તમેયો માતા કોઈ ગુરુ બ્રહ્મા કોઈ વસુદેવ અલગ અલગ શ્લોકો બોલીને ભગવાનને મનાવે હવે બાળકને કઈ આવડતું નહોતું શ્લોક મંત્ર કે કઈ આવડતું નહોતું એ ભગવાનની પાસે આખી એબીસીડી બોલી ગયો એ કે હવે આમાં તું ગોઠવી લે સ્તુતિ તો આમાંથી જ બનશે ને
હવે તું ગોઠવ, મને ખબર નથી, આખી એબીસીડી બોલી ગયો તો આની સ્તુતિ પણ ભગવાનને સ્વીકારવી પડશે. હા, મને આવડતી નથી સ્તુતિ તારી, કેમ થાય? હા, હું બોલી ગયો, આટલો એબીસીડી બોલી ગયો આખી, હવે તને ખબર, જેમ બનાવું બનાવ, જેમ કરું એમ કર. આની સ્તુતિ પણ ઈશ્વરને સ્વીકારવી પડશે. શબ્દ પ્રાધાન્ય નથી, હા, ભાવ પ્રાધાન્ય છે સ્તુતિમાં. દેવતાઓના વૃંદો ભગવાનની સ્તુતિ કરે છે. સ્તોત્રો, સ્તુતિ, સ્તવન, પાઠ, એ બધું ઈશ્વરને મનાવવા માટે છે, પણ એની સાથે ભાવ ભળવો જોઈએ. હરિભક્તો, યાદ રાખજો, ભાગવતજીનો પ્રસિદ્ધ શ્લોક છે કે જેમાં 9 વખત સત્ય શબ્દ આવે છે. 9 વખત આવો, દેવતાઓ દ્વારા 5000 વર્ષ પૂર્વે જે સ્તુતિ થઈ હતી એ ગાઈએ. આજ તમારે થોડો સાથ આપવો પડશે. બે વસ્તુ કરવી પડશે અહીં બેઠા પછી. એક તાલી વગાડજો, બીજું બોલજો. તાલી છે ને, તાલી, એ તાલીને શું કહેવાય ખબર છે? તાલી છે એ નાદ બ્રહ્મ છે, અને બોલીએ છીએ તે શબ્દ બ્રહ્મ છે. સમજાય છે? બોલીએ છીએ શું છે? શબ્દ બ્રહ્મ, અને તાલી વગાડીએ નાદ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ બેને ભેળા કરો તો પરબ્રહ્મ પ્રગટ થાય, નહીં તો પરબ્રહ્મ પ્રગટ ન થાય. બેને ભેળા કરવા છે બાબા. હા, માટે આપ જરાય આમ કોઈને કેવું ન પડે, તાલી તાલી ન વગાડે, બાજુમાં બેઠા હમ છે. શું કહું હવે? હવે તો મારા બીજું, હવે ઓલા જવાબદારી, જેમ છોકરાએ કીધું, હવે હવે તું આમાંથી બનાવી લે, હવે તમને ખબર, હવે હું કઈ નહીં કહું. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સતે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રપન્નઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હવે તમે વગાડજો નહીં, બહેનો તમે બોલજો નહીં, બહેનો તમે વગાડજો નહીં, ભાઈઓ તમારે જ વગાડવાનું બોલવાનું છે. મારી લાજ તમારે હાથ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. બહુ સરસ. હવે આને આપણે પહોંચશું, બહુ ડાયા કબૂલી લીધું, બહુ સરસ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ગાઓ, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ
श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। જો આટલો ફરક છે, આપણે બધા બંધ થઈ ગયા નહીં, આટલો ફરક છે, નથી લાગતો? શું કહું, આ પ્રયાસ એટલા માટે કરાયો હતો કે આ તન્ના પરિવારે જે કથાનું આયોજન કર્યું છે, હે, જે આયોજન કર્યું છે તન્ના પરિવારે, એમાં એના પિતૃદેવના પાછળ આયોજન કર્યું છે ને, તો મને જવાબ આપો કે પિતૃદેવની ગતિ ભગવાનના નામથી છે ને? હું અને તન્ના પરિવાર કે આ 5, 10, 15, 25 જણા બેસીને રામ કે કૃષ્ણ બોલીએ તો 7 દિવસમાં કદાચ 200 વખત, 500 વખત, 1000 વખત, પણ તમે આ 400-500 જણા કે જે 200-400 જણા છો, જે છો તે, એ બધા એકવાર બોલશો તો અહીંયા આ હોલની અંદર હજારો વખત નામ લેવાશે અને એ નામ એના પિતૃને પ્રાપ્ત થશે અને એના દ્વારા એની તો ગતિ થશે, આપણી પણ ગતિ થશે, નામ સમોવર કોઈ નહીં, એનું તો કલ્યાણ થશે, સાથે સાથે આપણું પણ કલ્યાણ થશે, યાદ રાખજો, એટલા માટે મારો પ્રયાસ હતો। હા, આવું દરરોજ સવારના 4 વાગે પ્રભાત ફેરી કાઢતા હો તો શું થાય? આવું બોલો છો કે આવું પ્રભાત ફેરી નીકળતા હો 4 વાગે ઉઠીને, કાંઈ આપણે જાય 4 વાગે ઉઠી જાઓ બધા, કાલથી હું આવીશ 4 દી, કારણ કે મારે પાછું જવું હોય ને, એટલે બાકી તમે કહેશો તો આથી નજીક નથી, દૂર છું, પણ પ્રભાત પેરી આવી અહીંયા કેટલું સરસ બોલો છો, આવી હવારના 4 વાગે ઉઠીને પ્રભાત પેરી કાઢો તો બધા કેવું સરસ લાગે। અસ્તુ, આવો, સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, ખૂબ આનંદથી કૃષ્ણને બોલાવીએ, આજે આનંદ થાય છે। સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નીતમ ચ સત્ય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા, સત્યસ્ય સત્યમૃતે સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રપન્ન, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા, હાથ ઊંચા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા, ગાઓ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, લોટ કે આજા મેરે કૃષ્ણ તુજે તેરે ભક્ત બુલાતે, લોટ કે રાજા મેરે કૃષ્ણ તુજે તેરે ભક્ત બુલાતે હૈ, લોટ કે રાજા મેરે કૃષ્ણ તુજે તેરે વિપ્ર બુલાતે હૈ, લોટ કે રાજા મેરે કૃષ્ણ તુજે તેરે વિપ્ર બુલાતે હૈ, એક પલ ગયા સિલા એક પલ ઘેરો ના કૈસા જીવન કા હૈ મેલા, એક પલ હૈ હસના એક પલ ઘેરો ના કૈસ
एक पल पीछड़े ना, दुनिया है दो दिन का मेला। एक पल है मिलना, एक पल बिछड़ना, दुनिया है दो दिन का मेला। तो आके निभाना तेरी रीत, आके निभाना तेरी रीत, तुझे तेरे तन्ना बुलाते हैं। आ लौट के आजा मेरे कृष्ण, तुझे तेरे विप्र बुलाते हैं, तुझे तेरे संत बुलाते हैं, तुझे तेरे संत बुलाते हैं, तुझे हरि भक्त बुलाते हैं, तुझे हरि भक्त बुलाते हैं। स्तुति करी सत्यव्रतम सत्य परम त्रिसत्यम सत्यस्य योनिम नीतम च सत्ये सत्यस्य सत्यमृत सत्य नेत्रम सत्यात्मकम त्वाम शरणम प्रपन्ना। नौ वखत सत्य शब्दनो प्रयोग थयो छे। देवताओं स्तुति करी, प्रभु आप सत्य सनातन छो, आप जल्दी आओ। सत्यव्रतम सत्य परम त्रिसत्यम, आप जल्दी आओ। स्तुति करी और भगवान कहू, थोड़ा समय पछी वसुदेव देवकी जी ने त्या प्रकट थाय। आ वचन ज्या कया अने देवताओ हर्षित थया छे। कंसने समाचार मळ्या कि काळ आवानो छे। જ્યારે કંસે પહેલા બાળકને માર્યું હતું ને, ત્યારે એને વિચાર કરીને માર્યું કે આને ન મરાય, કેમ મારો મૃત્યુ કોનાથી છે? આઠમા બાળકથી। ત્યારે કંસે વિચાર્યું હતું થોડું કે આને ન મરાય, માર્યું નહીં, આપી દીધું ને, પછી તકલીફ થઈ, દેવતાઓને તકલીફ થઈ કે આ બાળક ત્યાં નહીં કરે તો ભગવાન અવતાર નહીં દે। ભગવાન ગીતાજીમાં શું બોલ્યા છે ધ્યાન આપજો, વિનાશાય ચ, જવાબ આપો શ્લોક આવડતો હોય તો, વિનાશાય ચ દુષ્કૃતા। ભગવાન એમ બોલ્યા છે વિનાશાય ચ કંસા, વિનાશાય ચ રાવણા, રાવણ માટે સ્પેશિયલ જન્મ લઈશ, કંસ માટે સ્પેશિયલ જન્મ લઈશ, એવું બોલ્યા છે નહીં, વિનાશાય ચ દુષ્કૃતા અને ધર્મ સંસ્થાપનાર્થાય। દેવતાઓને ચિંતા થઈ ગયા, આ નહીં મારે, બાળક ત્યાં નહીં કરે તો બાપ નહીં વધે, બાપ નહીં વધે તો કૃષ્ણ નહીં આવે, કૃષ્ણ નહીં આવે તો મંગલ નહીં થાય, શું કરવો, કેમ કરવો। અને એ જ પલે ત્યારે કંસ પાસે કોને મોકલાવ્યા? નારદને મોકલાવ્યા હતા। નારદને કહ્યું જાઓ કંસના મગજમાં આવું ઠસાવી દો કે બાળકોને મારે। નારદનું તો કામ હતું, આવ્યા નારાયણ નારાયણ કરતા। કંસ ભલે દુષ્ટ છે પણ સંતનું સન્માન કરે છે, આસન આપ્યું, બેસો, પગ ધોયા। નારદજી એના મુખ તરફ જોઈને કહે, કેમ કઈ ચિંતામાં? બાપુ ચિંતા હતી એ ગઈ, કેમ? આકાશવાણી કહ્યું છે કે મારી બેનનું આઠમું બાળક મારશે। નારદજી કહે કોને કહ્યું? આકાશવાણી, કયું બાળક? આઠમું, તો કે છેલ્લેથી આઠમું કે પહેલેથી? એમ કહ્યું, તો કે ના એવું નથી કીધું, તો આની ગણતરી કર, તો છેલ્લેથી આઠમું આ થાય, અને ગોટે ચડો તો આને મારું, સંત કોઈ દિવસ એમ કે બાળકને માર, આ તો તારા કલ્યાણ માટે, તારે જેમ કરવું એમ કર। આ નારદજીનું ખાતું હતું। એકવાર સ્વર્ગની સરકાર રચાઈ, વડાપ્રધાન કોણ? તો કે મહાદેવજી, અધ્યક્ષ તો કે ગણપતિ, શિક્ષા મંત્રી કોણ? આપણે સાચી સરકાર, વ્યાસપીઠ ઉપરથી કહું છું, સાચી સરકાર આ છે। શિક્ષા મંત્રી કોણ? સરસ્વતી, કોઈ મૂર્ખ જ ન રહે, બધાને સરસ્વતી કૃપા કરે। વિત્ત મંત્રી કોણ? લક્ષ્મીજી, કોઈના ઘરમાં ચૂલો ન બળે એવો દિવસ ન ઉગે, બધાના ઘરની અંદર ચૂલો પેટે, બધાના ઘરની અંદર તૃપ્તિ અનુભવાય એવું વિત્ત મંત્રી માં લક્ષ્મી છે। નિર્માણ મંત્રી જગત કોણે બનાવ્યું? બ્રહ્માજીએ, બ્રહ્મા, નિર્માણ મંત્રી બ્રહ્મા। સ્વાસ્થ્ય મંત્રી વિષ્ણુ ભગવાન, હેલ્થ સારું રહે।
अन्न आयुति विभाग अन्नपूर्णा माता, कोई भूखू न रहे। रक्षा मंत्री कोने करशो? हनुमानजी। ताकत छे कारगिल में कोई तल ना दाणा जेटली जमीन लेक्ष अमारो हनुमान उभो है एमा हनुमान नो आले हनुमान छे आ तमारो हनुमान उभो छे कोईनी ताकत छे तल जेटली जमीन लई सके रक्षा मंत्री हनुमानजी महाराज छे। नौकादल विभाग वाणवटी माताजी ने आप्यो। हवाई दल पवनदेव। सिंचाई मंत्री अश्विनी कुमार। खेलकूद मंत्री ई कोण? कन्हैयो। एन पाए बधा खेल, खेलकूद मंत्री छे, कृष्ण खेलकूद मंत्री छे। कृषि मंत्री धरती माता, जोईए अन्न पकावीने बधाने आपे। शांति विभाग रामजी ने आप्यो। राम बहु शान, ए माथाकूटमां न पड़े, शान बधाने समजावी दे। कानून विभाग धर्मराजा ने। समाज कल्याण विभाग बुद्ध भगवान ने। संहार मंत्री यमराजा लई जाए, गमे એટલે કામ રખડી પડે એને કઈ ન હોય। દીકરો પરણવાનો ગમે હાલ વરઘોડો છેલ્લો કાઢો, બધું પતી ગયું તારું ફિનિશ હાલ। અને નારદજીને બે ખાતા આપવામાં આવ્યા છે, કારણ કે કંઈક સારું કામ કરે ને બે ખાતા એક હાથે હારે મળે ન મળે। એક માહિતી સંદેશા વ્યવહાર મંત્રી, શું કયું ખાતું? માહિતી સંદેશા વ્યવહાર મંત્રી, અને ધર્મનો પ્રચાર કરે। આપણા શંકરાચાર્યો કરતા ને ચાર પીઠમાંથી પ્રચાર, શંકરાચાર્યો બહુ, શંકરાચાર્યો આજે છે ચાર પીઠ છે, પણ બહાર જો નીકળીને થોડો પ્રચાર વધારે કરે ને તો આપણા ભારતીય સંસ્કૃતિ મજબૂત બને છે જ, હા, નીકળવું જોઈએ। આ ઓલા ઓલાના વિદેશના આવીને પોપનો અને ફલાણો ઢીકળો ઉપદેશ આપો આવે, હા। નારદજીને આજે ખાતું મળ્યું છે એટલે નારદજી આવ્યા, વંદના કરી અને પછી કંસે છ બાળકોને માર્યા અને દેવતાઓએ સ્તુતિ કરી, સ્તુતિ કરી અને ભગવાને વચન આપ્યું અને